તરફથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ફરીવાર એકવાર આપણે સામાન્ય ગણિત ભૂમિતિમાં આગળ વધીએ. તો આજે આપણે ભૂમિતિમાં ભાગ 7 જોવાનો છે. ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણની એકરૂપતા વિશે ભણ્યા હતા. આજે આપણે ભણવાનું છે તો કે ચતુષ્કોણની સમજ. હવે ચતુષ્કોણની સમજ લેતા પહેલા આપણે બહુકોણ કોને કહેવાય, બરોબર? આપણે ગયા લેક્ચરમાં ત્રિકોણ વિશે ભણ્યા. ત્રિકોણ પણ એક બહુકોણ છે, પણ આપણા ગણિતમાં કેટલા બહુકોણ આવે છે, આપણે બધા બહુકોણનો અભ્યાસ કરવો જરૂર નથી, પણ બહુકોણ શું છે અને બહુકોણ કોને કહેવાય એ આપણે જાણવું ખૂબ જ અગત્યનું છે. તો આજે આપણે જોઈશું બહુકોણ વિશેનો ખ્યાલ. તો બહુકોણ કોને કહેવાય? તો કે ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને શું કહેવાય? બહુકોણ કહેવાય. તમને વ્યાખ્યા કરતા ઉદાહરણમાં વધારે સમજાશે. ધારો કે ત્રિકોણ બહુકોણ એટલે કે ભાઈ જેને ખૂણા વધારે છે અને એ રેખાખંડથી બને છે, એટલે કે જો આ ત્રિકોણ છે એ આપણો શું થાય? તો કે બહુકોણ થાય. ચતુષ્કોણ તો કે જેના ચાર ખૂણા છે એ ચતુષ્કોણ. એટલે જો છેલ્લે કોણ આવે છે અને આગળ છે એનો નંબર છે. ધારો કે ત્રી છે એટલે ત્રણ ખૂણા વાળો, ચતુષ્કોણ એટલે ચાર ખૂણા વાળો, પંચકોણ એટલે પાંચ ખૂણા વાળો, ષષ્ઠકોણ એટલે છ ખૂણા વાળો, સપ્તકોણ એટલે સાત ખૂણા વાળો, અષ્ટકોણ એટલે આઠ ખૂણા વાળો. આમ અલગ અલગ બહુકોણ આપેલા છે. અહીંયા ચતુષ્કોણ ના કેટલા ખૂણા છે? તો કે ચાર. ત્રિકોણ ને ત્રણ ખૂણા, ચતુષ્કોણ ને ચાર ખૂણા. પંચકોણ તો કે પંચકોણ ને કેટલા ખૂણા છે? તો કે પાંચ ખૂણા છે. કેટલા? પાંચ. ષટકોણ, ષટકોણ નો આકાર કેવો થશે? તો કે આવો થશે. અને કેટલા? પાંચ ખૂણા છે અને છ. એવી રીતે સપ્તકોણ અને અષ્ટકોણ. તો આને આપણે બધાને શું કહીશું? તો કે બહુકોણ કહીશું. આપણે જનરલી ગણિતમાં બહુકોણ ભણવાના છે કેટલા? તો કે એક તો ત્રિકોણ કે જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, અને બીજો તો કે ચતુષ્કોણ. આ બે બહુકોણનો આપણે વધારેમાં વધારે ઉપયોગ કરવાનો છે. પંચકોણ, ષટકોણ, સપ્તકોણ અને અષ્ટકોણનો અભ્યાસ આપણે કરવો હોય તો આપણે એને ચતુષ્કોણ અથવા તો ત્રિકોણમાં ફેરવી એને કરીશું. એટલે આપણે જે બહુકોણમાં ગુણધર્મો અને એના દાખલા કે એનો જે અભ્યાસ કરવાનો છે, માત્ર ત્રિકોણ અને ચતુષ્કોણનો વધારે માત્રામાં કરવાનો છે. હવે આપણે બહુકોણને સમજવા માટે આપણે એક વ્યાખ્યા સમજવી જરૂરી છે. એ વ્યાખ્યા છે તો કે વિકર્ણ. હવે વિકર્ણ કોને કહેવાય? તો કે બહુકોણમાં ક્રમિક ન હોય તેવા. શું કીધું? કે બહુકોણમાં ક્રમિક ન હોય તેવા શિરોબિંદુને જોડવાથી મળતા રેખાખંડને તે બહુકોણનો શું કહેવાય? વિકર્ણ કહેવાય. હું અહીંયા એક આકૃતિ દોરું. ધારો કે એક ચતુષ્કોણની આકૃતિ મેં દોરી, બરોબર? ચાર શિરોબિંદુ મેં આપ્યા, એ બી સી અને ડી. જો શું કીધું? ક્રમિક ન હોય તેવા, એટલે એક પછી એક લઈ લેવાનું. કોને જોડવાના છે? તો કે એ અને બી છે એ ક્રમિક થાય, પણ આપણે બી ને નથી લેવાનો. કોને સીધો લેવાનો? તો કે સી. એટલે એક તો એને સી ને જોડવાનો, બીજું તો કે સી પછી તો કે ડી ને નહીં, આ સી અને ડી ક્રમિક થાય, પછી એ તો બી અને સી ને નહીં, બી ને કોને જોડવાના? તો કે ડી ને. તો આ જે આપણો એસી બન્યો એ એસી અને આ બન્યો બી ડી. આ શું થાય આપણા? તો કે વિકર્ણ થાય. કેવા થાય? વિકર્ણ થાય. ફરીવાર વ્યાખ્યા માં જો, વિકર્ણ એટલે શું? તો કે જે બહુકોણમાં ક્રમિક ન હોય તેવા શિરોબિંદુને જોડવાથી મળતા રેખાખંડને શું કહેવાય? તો કે વિકર્ણ કહેવાય. એમ ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ અને અષ્ટકોણ આ દરેકમાં શું કીધું? આ દરેકમાં અલગ અલગ વિકર્ણોની સંખ્યા મળે, જે આપણે આગળ એક સૂત્ર વડે જોઈશું, બરોબર? પછી હવે જોઈએ તો કે બે પ્રકારના બહુકોણ હોય. એક કેવા? તો કે એક નિયમિત બહુકોણ અને બીજો તો કે અનિયમિત બહુકોણ. સૌપ્રથમ આપણે જોઈએ નિયમિત બહુકોણ કોને કહેવાય. તો કે જે બહુકોણ સમબાહુ અને સમકોણી. જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા અને શબ્દ છે, એટલે કે જે બહુકોણ સમબાજુ હોય, એટલે કે દરેક બાજુ કેવી હોય? તો કે સરખી હોય. અને સમકોણી એટલે કે દરેક ખૂણા પણ કેવા હોય? તો કે સરખા હોય. તેવા બહુકોણને કેવો કહેવાય? તો કે નિયમિત બહુકોણ કહે છે. ફરીવાર એકવાર જો, તો કે જે બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય તેને કેવો કહેવાય? તો કે નિયમિત બહુકોણ કહેવાય. દાખલા તરીકે એકમાત્ર ઉદાહરણ આપણી પાસે છે, એ છે ચોરસ. તો ચોરસ એવું ઉદાહરણ છે, બીજા ઉદાહરણ છે, પણ અત્યારે આપણે અહીંયા ચોરસનો
વ્યાખ્યાયિત કરવાનું છે કે ચોરસમાં બધી જ બાજુઓ અને બધા જ ખૂણા કેવા હોય તો કે સરખા હોય. ચોરસમાં આપણને ખબર છે કે દરેક બાજુ કેવી હોય, અહીં એક આકૃતિ ચોરસની દોરું તો જો આ બધી બાજુ કેવી હોય તો કે એક સરખી હોય, અને ખૂણા તો કે બધા ખૂણા પણ કેટલા ના હોય તો કે 90 ના માપના હોય, એટલે દરેક ખૂણા પણ કેટલા હોય તો કે સરખા હોય. આથી ચોરસને કેવો કહેવાય તો કે નિયમિત બહુકોણ કહે છે, બરોબર. આથી ચોરસને નિયમિત બહુકોણ કહેવાય. જ્યારે લંબ ચોરસ સમકોણીય છે, જો લંબ ચોરસની આકૃતિ દોરું તો આવી થાય, એટલે સમકોણીય એટલે ભાઈ એના ચારે ખૂણા તો કેવા છે તો કે 90 ના છે. જો ચતુષ્કોણ છે તો એના માટે હું તમને ચોરસનું ઉદાહરણ આપું, બીજા ઉદાહરણ માટે અલગ અલગ લઈ શકે, બરોબર. ધારો કે પંચકોણ હોય તો એના માટે પણ આવું ઉદાહરણ બની શકે, નિયમિત અને અનિયમિત નું, બરોબર. તો કે લંબચોરસ સમકોણીય છે પરંતુ જો સમબાજુ નથી, એમાં શું હોય તો કે સામસામેની બાજુ કેવી હોય, સરખી હોય, પણ સમાન ન હોય. જો સમાન હોય તો એ બાજુ કેવો થઈ જાય, ચોરસ. તો કે જ્યારે લંબચોરસ સમકોણીય છે પરંતુ સમબાજુ નથી, માટે લંબચોરસ છે એ નિયમિત બહુકોણ નથી. તો આપણે નિયમિત બહુકોણમાં જોયું કે જે બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય એને જ કેવો કહેવાય તો કે નિયમિત બહુકોણ કહે છે, બરોબર. આવું ત્રિકોણમાં પણ બની શકે. ધારો કે ત્રિકોણમાં સમબાજુ ત્રિકોણ છે તો એ નિયમિત બહુકોણ કહેવાય, કારણ કે સમબાજુમાં બધી બાજુ સરખી હોય અને દરેક ખૂણાનો માપ કેટલો હોય તો કે 60, એટલે એને આપણે નિયમિત બહુકોણ કહી શકીએ, બરોબર. હવે આગળ જઈએ, બીજો ભાગ છે આપણો એનો તો કે અનિયમિત બહુકોણ, બરોબર. તો અનિયમિત કોને કહેવાય, તો સિમ્પલ વ્યાખ્યા છે કે જે બહુકોણ નિયમિત ન હોય, જે બહુકોણ નિયમિત ન હોય એ બધાય કેવા થાય તો કે અનિયમિત બહુકોણ થાય. ધારો કે લંબચોરસ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ વગેરે કેવા છે તો કે અનિયમિત બહુકોણ છે. કારણ કે જો એની બાજુ કંઈક સરખી થતી હોય તો ખૂણા સરખા ન થતા હોય, ખૂણા સરખા થતા હોય તો બાજુ સરખી થતી ન હોય. માટે અહીંયા જો તો કે જે બહુકોણ નિયમિત નથી એવા બધા બહુકોણ કેવા કહેવાય તો કે અનિયમિત બહુકોણ કહેવાય. તો અહીંયા આપણે નિયમિત અને અનિયમિતની વ્યાખ્યા જોઈ. હવે બે વ્યાખ્યા બીજી જોવાની છે તો કે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ, બરોબર. હવે આને આપણે ચતુષ્કોણ તરીકે પણ લઈ શકીએ, કારણ કે આગળ આપણે ચતુષ્કોણ વધારે ભણવાનો છે, એટલા માટે મેં બહુકોણમાં જેટલા ઉદાહરણ લીધા છે એ ત્રિકોણ અને ચતુષ્કોણના જ વધારે લીધા છે. તો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય, તો એક ચતુષ્કોણના ઉદાહરણ દ્વારા સમજીએ કે જે બહુકોણમાં તેના વિકર્ણો પરસ્પર છેદે તેને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય છે, બરોબર. એટલે એક વસ્તુ તમે યાદ રાખો કે વિકર્ણની વ્યાખ્યા આના પહેલા મેં તમને સમજાવી છે કે ક્રમિક ન હોય તેવા, એટલે કે એ બી સી ડી, એટલે કે એ ને સી ને જોડતો રેખાખંડ અને બી ને ડી ને જોડતો રેખાખંડ એ આપણા શું છે, વિકર્ણ છે. એટલે વિકર્ણ ઉપરથી આપણને બહિર્મુખ છે કે અંતર્મુખ છે એ ખબર પડે. તો કે જે બહુકોણમાં તેના વિકર્ણો પરસ્પર છેદે, જો અહીંયા એસી અને બીડી, ધારો કે હું એમ આપું તો કે એસી અને બીડી કોઈ એમ બિંદુમાં છેદે છે, ટૂંકમાં ચતુષ્કોણની અંદર છેદે છે, તો તેને કેવા કહેવાય તો કે બહિર્મુખ ચતુષ્કોણ કહે છે, વિકર્ણો પરસ્પર છેદવા જોઈએ. હવે જોઈએ તો કે અંતર્મુખ બહુકોણ, અંતર્મુખ કોને કહેવાય, કે મોટો અંદર હોય કે જે બહુકોણમાં તેના વિકર્ણો પરસ્પર ન છેદે. અહીંયા જો હું નામ આપું તો કે એ બી સી ડી, તો એક વિકર્ણ થાય એસી, એક વિકર્ણ થાય બીડી, પણ આ બે વિકર્ણો જો પરસ્પર છેદતા નથી એટલે આને કેવો કહેવાય, તો કે આને કહેવાય અંતર્મુખ ચતુષ્કોણ, મોઢો એનો અંદરની બાજુ છે. તો કે જે બહુકોણમાં તેના વિકર્ણો પરસ્પર ન છેદતા હોય તેને કહેવાય અંતર્મુખ બહુકોણ, બરાબર. હવે આગળના લેક્ચરમાં આપણે ત્રિકોણ વિશે ભણ્યા હતા. આ બંને વાક્યો આપણે હંમેશા યાદ રાખવાના છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, તો કે 180. અને અહીંયા એક નવું વાક્ય આપણે હંમેશા યાદ રાખીશું કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, તો કે 360, જેનો આપણે વિગતવાર આગળના લેક્ચરમાં પણ અભ્યાસ કરવાનો છે, બરોબર. હવે બહુકોણ વિશે આપણે એક સરસ મજાની માહિતી જોઈએ કે ભાઈ નિયમિત બહુકોણ હોય તો
n બાજુ વાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા આપણને ખબર છે કે એક બહુકોણમાં ટોટલ કેટલા વિકર્ણ હોય કારણ કે આપણે બહુકોણમાં ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ ષટ્કોણ સપ્તકોણ અષ્ટકોણ આવા બધા જોયા હતા પણ એના વિકર્ણોની સંખ્યા કેટલી થાય વિકર્ણ એટલે કે આ એક અને બે નહીં પણ એક અને ત્રણ એટલે કે એક પછી ક્રમિક નહીં પણ સામસામેના બિંદુઓથી બનતા રેખાખંડ બરોબર તો અહીંયા તો આપણે સ્પષ્ટ દેખાય આવે છે હું અહીંયા એમાં નામ આપું કે a b c અને d તો આને આપણને ખબર છે કે આના વિકર્ણો કેટલા મળશે તો કે ક્રમિક ન હોય એવા બિંદુને જોડી દો તો એક અને બે એટલે અહીંયા વિકર્ણ કેટલા મળે બે પણ ધારો કે તમારી પાસે કોઈ પંચકોણનું ઉદાહરણ હોય અથવા તો કોઈ ષટકોણનું ઉદાહરણ હોય તો આના માટે વિકર્ણોની સંખ્યા તમારે ગોતવી હોય તો જો દોરવાથી તમારે કદાચ ભૂલ પડે પણ આપણી માટે એક સૂત્ર આપેલું છે કે n બહુકોણવાળા n બાજુવાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી થાય આપણે બહુકોણમાં બાજુ ખબર છે આની બાજુ હોય 4 આની 5 આની 6 બરોબર તો કે n બાજુવાળા નિયમિત એટલે જેટલા બાજુ એટલા ખૂણા ચાર બાજુ છે તો એના વિકર્ણો કેટલા મળે આમાં તો આપણને ખબર છે કે બે વિકર્ણો મળે આપણે સાબિત કરીએ કે બે આવે છે કે નહીં તો n બરાબર કેટલા લેવાના તો કે 4 કારણ કે n શું છે તો કે આપણે બાજુની સંખ્યા બરાબર n બરાબર હું 4 લઉં તો મૂકો અહીંયા 4 ની કિંમત તો કે 4 કૌંસમાં 4 માઇનસ 1 ભાગ્યા 2 માઇનસ n એટલે કે 4 જ્યાં જ્યાં આપણે n છે ત્યાં કેટલી કિંમત મૂકીશું તો કે 4 બરોબર ચલો 4 4 માંથી 1 જાય તો 3 ભાગ્યા 2 માઇનસ 4 2 2 4 3 2 તો કે 6 માઇનસ 4 જવાબ કેટલો આવ્યો તો કે 2 વિકર્ણો કેટલા તો કે 2 વિકર્ણો મળે તો એનો અર્થ થાય આપણે સાચા છે કે ચતુષ્કોણમાં 4 બાજુ હોય તો વિકર્ણો કેટલા મળે તો કે 2 અહીંયા તો આપણને દેખાય છે તો આવી રીતે મને પંચકોણ અને ષટકોણ આ બંનેના વિકર્ણો તમે આ સૂત્રની મદદથી ગણતરી કરી અને કોમેન્ટ કરશો જેથી મને પણ ખ્યાલ આવે કે ભાઈ તમારી ગણતરી સાચી છે કે નહીં અથવા જો તમને કોઈ બી આકૃતિ હોય કોઈ પણ બહુકોણ હોય તો એમાં તમને વિકર્ણોમાં વિકર્ણોની સંખ્યા ગોતતા આવડે છે કે નહીં બરોબર હવે આ તો થઈ વિકર્ણોની વાત હવે તો કે બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય એક વસ્તુ તમે જોઈ લો કે અહીંયા કેટલું છે તો કે ચતુષ્કોણ તો અંદર 4 ખૂણા પંચકોણ તો 5 ષટકોણમાં 6 બરોબર તો બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો કયા સૂત્રની મદદથી ગોતી શકાય તો કે n માઇનસ 2 ગુણ્યા તો કે 180 અહીંયા n શું છે તો કે બાજુઓની સંખ્યા ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમાં ભણ્યા હતા કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય તો કે 180 હવે 180 આવે છે કે નહીં આપણે ગોતવાનું રહ્યું તો કે અહીંયા બાજુ કેટલી છે તો કે 1 2 અને 3 એટલે n બરાબર કેટલા થાય તો કે 3 સૂત્રમાં કિંમત મૂકો 3 માઇનસ 2 ગુણ્યા 180 બરોબર તો કેટલા આવે 3 માં 2 જાય 1 1 ગુણ્યા 180 એટલે કે 180 તો એના મદદથી એવું સાબિત થઈ ગયું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 હવે હું એક ચતુષ્કોણ લઉં ચતુષ્કોણ એટલે બાજુ કેટલી હોય તો કે 1 2 3 અને 4 તો કે n બરાબર કેટલા લેવાના 4 લેવાના મૂકો કિંમત આ સૂત્રમાં તો કે n એટલે કે 4 માઇનસ 2 ગુણ્યા 180 4 માંથી 2 જાય તો 2 2 ગુણ્યા 180 તો કે કેટલા આવે તો કે 360 તો એનો અર્થ એમ થાય કે ચતુષ્કોણ એટલે કે 4 બાજુ હોય તો એના અંદરના ખૂણા જો અહીંયા અંદરના એટલે આ અંદરના ખૂણા બને અહીંયા તો કે આ ચાર અંદરના ખૂણા એનો ચારેયનો સરવાળો કેટલો થાય તો કે 360 તો એક સૂત્ર આપણને જોયું અંદરના સરવાળાનું અને બીજું જોયું વિકર્ણનું આ બંને સૂત્ર છે એ ફરજિયાત તમારે યાદ રાખવાના છે કારણ કે કોઈ વિકલ્પ હોય ખાલી જગ્યા હોય સાચું ખોટું હોય કે શોર્ટ ક્વેશ્ચન હોય તો તેમાં તમને ડાયરેક્ટ પૂછી શકે બરોબર તો કે એક બહુકોણમાં ચતુષ્કોણના માપનો સરવાળો 360 થાય છે આ સરવાળો 360 એ ગમે તેટલી બાજુ ધરાવતા બહુકોણ માટે સત્ય છે બરોબર એટલે આપણે અહીંયા આપણે જોયું તો કે ચતુષ્કોણનું ઉદાહરણ જોયું 4 ખૂણા છે અને 4
बाजू छे तो एना माटे अंदरनो खूणो केटलो थाय तो के 360 तो आवी रीते आपणे चतुष्कोण बहुकोण माटे अंदरना खूणा गोती शकीए मापनो सरवाळो अने तमारे નિયમિત બહુગુણ હોય તો વિકર્ણની સંખ્યા પણ ગોતી શકે બરોબર તો હવે જો કોઈને નોટ્સ કરવી હોય તો 2 મિનિટમાં તમે બોર્ડ અથવા તો તમારી સ્ક્રીનને પોઝ કરી અને નોટ્સ કરી શકો છો